वेलकम टू ऑल फिफ्थ सेम स्टूडेंट इन अवर इलेक्ट्रिकल डिपार्टमेंट। आजनो सब्जेक्ट है आपणो एनर्जी कंजर्वेशन एंड ऑडिट। एम अपने चैप्टर नंबर 3 चालतो तो आपणे गया लेक्चर में भणेला के व्याज ने व्याजनी गणतरी तो आपणे जोईलुं के भाई बैंकमांथी आपणे कोई मोटी आपणे पहेला तो कोई खरीदी करी हुई कोई इंस्ट्रूमेंट कोई कंपनी ने आपी हुई तो एनु साधन लावो तो बैंकमांथी आपणे शुं करवुं पड़े छे चलन धिराण लेवुं पड़े छे पैसा लेवा पड़े छे लोन लेवी पड़े आपणी भाषा में लोन लेवी पड़े छे। હવે એ લોનમાં કેવું હોય છે બેંકવાળા કોઈ ચોક્કસ રેટિંગ નક્કી કરે વ્યાજ ટકાવારી આટલા ટકા વ્યાજ તો આપણે એને રેટ કહેતા ટકાવારી બતાવતા પછી જે આપણે ધિરાણમાં રકમ લેતા એને પી કહેતા પેમેન્ટ અને સમયગાળો એટલે એન કહેતા આપણે જેટલા સમયગાળા માટે લોન લીધી એટલા માટે આપણે વ્યાજના બે પ્રકાર હતા સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ। સાદા વાતનું આપણે સૂત્ર જોયેલું અને એક એક્ઝામ્પલ ગણેલું સાદા વાતનું સૂત્ર હતું આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન ભાગ્યા 100 પી એટલે પેમેન્ટ આર એટલે રેટ એન એટલે વર્ષ સમયગાળો ભાગ્યા 100 હતો એ રીતે આપણે 50 લાખવાળો આપણે એક્ઝામ્પલ ગણેલું અને 12 વર્ષ માટે ગણેલું તો 66 લાખ રૂપિયા એને સામે વ્યાજ થતું હતું આવું આપણે એક એક્ઝામ્પલ ગણેલું। પછી ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરી લઈએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થતું કે ભાઈ આ વર્ષનું વ્યાજ હોય એ પહેલાં વર્ષમાં મૂડીમાં પણ પ્લસ થઈને આવતું એને શું કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ એક સાથે ચક્ર ચાલુ એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય આ વર્ષનું વ્યાજ પહેલાંમાં મેન મૂડીમાં આપણે પેમેન્ટમાં ઉમેરીને આવતું હતું એટલે એને મુદ્દલ વ્યાજ કહેતા હતા મુદ્દલ થતું હતું। પછી આપણે એની ગણતરી શીખેલા એટલે વ્યાજના આમ બે પ્રકાર હતા સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એમાં સાદા વ્યાજમાં આપણે બહુ બેનિફિટ થતું હતું। હવે આજનું આપણો ટોપિક છે ઘસારો તો આપણે કોઈ બી કંપની હોય એનો વાર્ષિક શિડ્યુલ તૈયાર કરતા હોય કે ભાઈ વાર્ષિક આટલી આવક અને જાવક અને તેનો નફો નક્કી કરતા હોય તો ઘસારો પણ નક્કી કરવો જરૂરી છે। કેમ આપણે એક ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ આપણે બાઇકની વાત કરીએ આપણા ઘરે ફોર વ્હીલ હોય તો એનું આપણે વિચારતા હોય કે ભાઈ આટલો ખર્ચો થયો એમાં પણ કેવું હોય છે ફોર વ્હીલ હોય એમાં અમુક પાર્ટ ઘસાઈ જાય શું ટાયર 30,000 કિલોમીટર ફરે એટલે ટાયર કેવા બદલવા પડે ગાડીને ઓઇલ 10,000 કિલોમીટરે ઓઇલ બદલવું પડે આ બધું કેવું ઘસારામાં ગણતરી થાય એટલે કંપની પણ એવું હોય ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ કહેવું હોય કે ભાઈ મશીન હોય તો અમુક પાર્ટ્સ કેવા બેરિંગ છે ચેન છે એ બધું ઘસાઈ જાય તો એને કેવું અમુક સમય પછી બદલવા પડે એટલે આખા વર્ષનો આપણે અહેવાલ નક્કી કરતા હોઈએ ત્યારે આ બધા એટલે કે ઘસારાની ગણતરી કરવી ખૂબ જરૂરી છે કેમ કે એનો પણ વાર્ષિક ખર્ચો થાય છે અને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ ઘસાઈ જાય અમુક ઇન્સ્ટ્રુમેન્ટના પાર્ટ્સ ઘસાઈ જાય એટલે એને વાર્ષિક રીતે ખરીદી કરવી પડે છે। આપણે ગાડીનું ઉદાહરણ કર્યું તો ગાડીમાં કેવું ટાયર ઘસાઈ જાય એટલે આપણે એને કેવું નવા ટાયરની ખરીદી કરવી પડે છે એ જ રીતે કંપની પણ ઇન્સ્ટિટ્યૂટમાં કેવું હોય છે કે મશીનના પાર્ટ્સ ઘસાઈ જાય એટલે નવા ઇક્વિપમેન્ટની ખરીદી કરવી પડે
છે, એના માટે તમને ખબર છે ભાઈ મૂડી રોકવી પડે અને ચોક્કસ કોઈ રકમ પણ રોકવી પડે. હવે તમને બધાને ખબર જ હશે કે ભાઈ કોઈ બી પાર્ટ્સ હોય એનું આયુષ્ય હોય, નક્કી જ હોય. આપણે દવા લઈએ ને, દવા આપણે એનું બી સમયગાળો હોય કે ભાઈ 2 વર્ષ કે 3 વર્ષ એક્સપાયર ડેટ મારી લે. એવી નાના ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ એવું જ હોય, બેરિંગ છે, પુલી છે, બહુ બધું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં પાર્ટ્સ હોય છે નાના નાના, એ પાર્ટ્સ કેવું અમુક સમય જતાં ઘસાઈ જાય અને એનું આયુષ્ય પૂરું થઈ જાય, એટલે આપણે એને કેવું સમયાંતરે બદલવા પડે છે. જો ના બદલીએ તો કંપનીને નુકસાન થાય. તો આ જે ઘસારો છે એ કંપનીના વાર્ષિક શિડ્યુલમાં એડ કરવાનો, એની રકમ પણ એડ કરવાની, અને તેની ગણતરી કરવાની. તેની ગણતરી કરવાની અલગ અલગ રીતો છે, આપણે જોઈશું. આપણે આગળ જોયું તે પ્રમાણે કોઈ પણ ઇક્વિપમેન્ટનું ઉપયોગી આયુષ્ય છે, કેટલા જ વર્ષને અંતે ઇક્વિપમેન્ટની બદલી કરવી જરૂરી છે, તેટલા જ વર્ષ પછી નવા ઇક્વિપમેન્ટની ખરીદી માટે મૂડીની જરૂર પડે છે. આ માટે ગણતરી કરી અમુક રકમ દર વર્ષે અલગ મૂકવામાં આવે તો તેટલા વર્ષ માટે પછી નવા ઇક્વિપમેન્ટની રકમ મળે. આની ગણતરી કરવાની એવી વિવિધ રીતો છે આપણે જોવાની છે. તો 3 રીતો છે. તો પહેલી છે સ્ટ્રીટ લાઇટની ગણતરી, ઘટતી કિંમતની રીત, સિંકિંગ ફંડની રીત. તો આ 3 રીતો છે ઘસારાની. તો આપણે 3 રીતો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલું છે સ્ટેટ લાઇટની રીત, જીટીયુમાં 2 વાર પછાડે છે. આ રીતમાં કુલ ઘસારો અને ઇક્વિપમેન્ટના ઉપયોગી આયુષ્યના આધારે દર વર્ષે ચોક્કસ રકમ જમા કરવામાં આવે તો, એટલે શું કરવામાં આવે છે આ રીતમાં, શું કરવામાં આવે કે ભાઈ ઘસારો અને ઇક્વિપમેન્ટના ઉપયોગી આયુષ્યના આધારે, એટલે જે ઇક્વિપમેન્ટનો ઘસારો કેટલો થાય છે અને તેનો આયુષ્ય એટલે કેટલા વર્ષ ચાલે છે તે, એટલે આપણને કહું ભાઈ ટાયર 3 વર્ષ ચાલે એટલે 3 વર્ષની ચોક્કસ રકમ હપ્તા હપ્તા રકમ જમા કરાવવાની. તો એના માટેની એપ્લિકેશન છે, પહેલાં તો એમાં જે વપરાય છે ઇક્વિપમેન્ટ એનું જોઈશું. પી બરાબર સાધનની મૂળ કિંમત પેમેન્ટ, એટલે સાધન જે હોય છે આપણે ટાયર હોય તો ટાયરની મૂળ કિંમત જોવાની. એસ એટલે સાધનના ઉપયોગી આયુષ્ય પછીની ભંગારની કિંમત. યાદ રાખજો મિત્રો, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે પાર્ટ્સ હોય તો આપણે ખરાબ થઈ જાય એટલે ભંગારમાં પણ કિંમત આવે. નાનું ટાયર હોય તો બી આપણે ભંગારમાં વેચી દઈએ 100-200 રૂપિયા, આપણે ઘેર બી ચોપડું જઈએ 10 રૂપિયાનો એટલે ભંગારમાં વેચીએ તો 1.50 પૈસા પર આવે. પછી છે એન, સાધનનું ઉપયોગી આયુષ્ય વર્ષમાં. એન બરાબર શું લેવાનું છે, સાધનનું ઉપયોગી આયુષ્ય. ફરી કહું છું, પી બરાબર સાધનની મૂળ કિંમત રૂપિયામાં, એસ બરાબર સાધનના ઉપયોગી આયુષ્ય પછી જે ભંગાર થઈ જાય વેસ્ટેજ જાય એની કિંમત એ બી રૂપિયામાં, અને એન બરાબર સાધનનું ઉપયોગી આયુષ્ય સેમ વર્ષમાં ગણવાનું. તો આપણે વાર્ષિક જે આપણે વાર્ષિક જે ડિપ્રિસિએશનનો ચાર્જ ગણીએ તો એના માટેનું સૂત્ર છે ભાઈ પી એટલે સાધનની મૂળ કિંમત ઓછા સાધનની ઉપયોગી આયુષ્ય પછીની ભંગાર કિંમત ભાગ્યા એન, એટલે સૂત્ર છે પી ઓછા એસ ભાગ્યા એન. ફરી કહું સૂત્ર છે પી ઓછા એસ ભાગ્યા એન, એટલે સાધનની મૂળ કિંમત ઓછા સાધનના ઉપયોગની આયુષ્ય પછીની ભંગાર કિંમત ભાગ્યા એન, એટલે વર્ષમાં છે. જો આ પી છે એટલે સાધનની મૂળ કિંમત,
એસ એટલે બંગારની કિંમત અને એન છે એ સાધનનું આયુષ્ય છે. આ ત્રણ છે. આ રીતે આપણે કોઈ પણ ઘસારો છે એનું પાર્ટનું ગણી શકીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ લઈ ગણીશું, ઉદાહરણ લઈ તો આપણને વધારે ખ્યાલ આવશે. તો એક આપણે એક્ઝામ્પલ જોઈશું. જો કોઈ ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કિંમત કેટલી છે? 3 લાખ છે. એને એનું આયુષ્ય એન બરાબર કેટલું? 25 છે. અને ભંગાર પછીની કિંમત આપી છે, ભાઈ ભંગાર એનું ઘસારો થઈ જાય છે, એને ફેંકી દે, કામનું નહીં વેસ્ટેજ, ત્યારે 25,000 રૂપિયા આવે છે. તો વાર્ષિક ડિપ્રેશિયન ચાર્જ કેટલો થાય? તો 3 લાખ એટલે પી, એટલે પી કેટલા આપે છે? 3 લાખ. તો 3 લાખ મૂક્યા. એસ બરાબર શું છે? આપણે 25. જો આ પી આપ્યું છે, આ એસ આપ્યું છે 25,000, અને આયુષ્ય બરાબર એન આપ્યું છે. પી બરાબર 3 લાખ, એસ બરાબર 25,000 વેસ્ટેજ, એટલે જે ભંગારમાં લઈએ એસ 25,000, અને આયુષ્ય કેટલું છે? એન 25 વર્ષ. આપણે પી માઇનસ એસ ભાગ્યા એન વાળું સૂત્ર મૂક્યું, એટલે 3 લાખ ઓછા 25,000 ભાગ્યા 25, એટલે જવાબ આવશે 11,000. એટલે દર વર્ષે 11,000 રૂપિયા આપણે જમા કરાવવા પડે, અલગથી શિડ્યુલમાં ગણતરી કરવાની આપણે દર વર્ષે, ભાઈ આ પાર્સલ, એટલે એક હંગાથી ખર્ચો આવી જાય ના. આ થઈ પહેલી સ્ટ્રીટ લાઇટની રીત. આ રીતની ગ્રાફ રીતે આપણે જે ડાયાગ્રામ છે એ રીતે દર્શાવવું હોય તો એક્સ અક્ષ પર વર્ષ અને વાય અક્ષ પર કિંમત દર્શાવી છે. જો એક્સ અક્ષ પર કેવું છે? વર્ષ 25 વર્ષ, અને વાય અક્ષ પર વેલ્યુ દર્શાવી છે. આ પી છે ટોટલ પેમેન્ટ, આ યર, અને આ સ્કેપ વેલ્યુ ટોટલ આપણે જે ભરવા પાત્ર રકમ છે એ બતાવી છે. આ ગ્રાફનું નિરૂપણ કર્યું છે. આટલી રકમ આપણે એ ભરવાપાત્ર રકમ થશે 11,000 જેટલી દર વર્ષે. તો 25 વર્ષે આપણે એ સાધનને કમ્પ્લીટ 3 લાખ રૂપિયા જેટલા ભરી અને આપણે એકસાથે લઈ શકીએ છીએ. હવે ગ્રાફ પરથી શું માલુમ પડે? ગ્રાફ જોવાનું છે. ગ્રાફ પરથી માલુમ પડે છે કે ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ પી સરખા દરે ઘટતી જાય છે, અને ઉપયોગી આયુષ્યના અંતે તેની સ્કીપ વેલ્યુ એસ જેટલી થાય છે. જો આ પીની વેલ્યુ છે એ કેવી સરખા દરે ઘટતી જાય છે. ઘસારાનો દર રૈખિક છે, એટલે આ રીતની સ્ટ્રેટ લાઇટ રીત કહે છે. ઘસારાનો દર કેવો છે? રૈખિક, એટલે એક રેખામાં જાય છે ઘસારાનો દર. 11 પછી એટલા ઘટ્યા, 11,000 પછી ઘટ્યા, 11,000 પછી ઘટ્યા, આપણે બેંકમાં હપ્તા ભરીએ એ રીતે ઘટતું જાય. આ રીત ઘણી સરળ છે, પરંતુ તેના બે ગેરફાયદા છે. હવે એના બે ગેરફાયદા પણ આપણે ભણવાના. ઘસારાનો દળ અચળ રહે છે તે ધારણા સાચી નથી, કારણ કે તેમ સમય પસાર તેમ ઘસારાનો દળ કેવો થાય? વધતો જાય છે. એટલે આ રીતનો આપણે શું થાય છે? બે ગેરફાયદા. પહેલો ગેરફાયદો શું છે? ઘસારાનો દળ કેવો રહેશે? અચળ રહેશે. એ આપણે વાત ખોટી છે, કારણ કે જેમ સમય પસાર થાય તેમ ઘસારાનો દળ કેવો થાય? વધતો જાય. બીજો એનો ગેરફાયદો છે કે દર વર્ષે જે રકમ બાજુએ મૂકવામાં આવે છે તેના પર મળતા વ્યાજની રકમ ગણતરીમાં લેવામાં આવતી નથી. આપણે પહેલા વર્ષે 11,000 લીધા, એનું કોઈ વ્યાજ તો બેંકવાળો, તો વ્યાજ તો આપણે પૈસા બેંકમાં મૂકીએ તો વ્યાજ તો મળે ને, એટલે કેવું છે એ વર્ષે એ રકમ આપણે કોઈ વ્યાજની ગણતરી કરતા નથી. આમ તો વ્યાજની ગણતરી થવી જોઈએ, એટલે આના બે ગેરફાયદા છે, પણ આપણને જ ફાયદો છે. એટલે ફરી બી આપણે ગેરફાયદા સમજાવું છું કે ઘસારાનો દળ અચળ રહે છે એ ધારણા કેવી છે? ખોટી છે.
કારણ કે જેમ સમય પસાર થાય તેમ ઘસારાનો દર કેવો છે, વધતો જાય છે. દર વર્ષે જે રકમ બાજુએ મૂકવામાં આવે છે તેના પર મળતા વ્યાજની રકમ ગણતરીમાં આવતી નથી. તેનો બીજો એક પ્રકાર જોઈશું આજે આપણે, કે ભાઈ ઘટતી કિંમતની રીત. આ રીતમાં દર વર્ષે પ્લાન્ટની ડિમિનિશિંગ એટલે ઘટતી કિંમત પર ફોક્સ દરે ઘસારાની કિંમત ગણી જમા કરવામાં આવે છે. એટલે કે ઘસારાની રકમ પ્રથમ વર્ષના અંતે તેની મૂળ કિંમત પર અને પછીના વર્ષ માટે તેની ઘટેલી કિંમત પર ગણવામાં આવે છે. એટલે શું કરવામાં આવે છે, પછી ઘસારાની કિંમત છે તેની મૂળ કિંમત અને પાછળથી જે ઘટી એના પર ગણતરી કરવામાં આવે. આમ દર વર્ષે ઘસારા ફંડમાં જમા કરવાની રકમ ઘટતી જાય છે. આપણે એક ઉદાહરણ લઈએ તો વધારે ખરાબ છે, કે ભાઈ એક ઇક્વિપમેન્ટની કિંમત કેટલી છે, 4 લાખ રૂપિયા, અને તેનો સ્કેપ વેલ્યુ ન ગણ્યો છે. જો વાર્ષિક ઘસારાનો દર કેટલો હોય, 10% હોય, તો વર્ષના અંતે ફંડમાં કેટલું મેળવવું પડે, 10% છે એટલે 0.1% વડે ગુણી નાખવાના, એટલે કેટલા થાય, 40,000 રૂપિયા જમા કરાવવાના. એટલે જેટલા વર્ષમાં જેટલો ઘસારો થાય એટલા ટકા રકમ જમા કરાવવાની છે. 40 લાખ રૂપિયા હોય તો કેટલા આવે છે, 40,000 રૂપિયા. 40 લાખ રૂપિયા હોય કિંમત તો 1% ભરીએ એટલા ટકા જમા કરાવી. હવે ઇક્વિપમેન્ટની કિંમત 40,000 ઘટી ગઈ, એટલે કે આપણે સેકન્ડ ગાડી લઈએ તો જેટલા વર્ષ થાય એટલી કિંમત કેવી ઓછી થાય છે, એમ આ રીતે પણ ગણતરી, એ જ રીતે ગણતરી કરવામાં આવે છે. આપણે નવી ફોરવ્હીલ લઈએ તો ભાઈ 1 વર્ષ થાય એટલે એ કિંમત કેટલી, 2 લાખ રૂપિયા ઘટી જાય, પાછા 2 વાર 50,000 ઘટી જાય, પાછા 3 લાખ રૂપિયા ઘટી, એમ સ્ટેપ બાય સ્ટેપ જેવી કિંમત ઘટે છે એમ આમાં પણ એવી હોય છે. હવે ઇક્વિપમેન્ટની કિંમત 40,000 ઘટી ગઈ, એટલે કે 4 લાખ ઓછા 40,000 એટલે 3,60,000 રૂપિયા થઈ ગઈ. એટલે બીજા વર્ષ માટે શું કરવાનું, પાછું 3,60,000 × 0.1 એટલે પાછા 36,000 થાય. તો એ રીતે પાછી ગણતરી કરવાની અને એ રીતે ઘટતી ને ઘટતી કિંમત જાય. આમ માલુમ પડે છે કે ઘસારા ફંડમાં જમા કરવાની રકમ દર વર્ષે ઘટતી જાય છે. આમ ઇક્વિપમેન્ટની કિંમત સ્ટેટ લાઇટની રીતે ઘટતી નથી. એટલે સ્ટેટ લાઇટમાં કેવું, આપણે 11,000 ફિક્સ હતું, 11,000 રૂપિયા કાપતા હતા એટલે જમા કરતા હતા. આમાં શું કરવાનું, કે ભાઈ 10% ઘસારો થાય તો એની 10%, આપણને ખબર દર વર્ષે કેટલા ટકા ઘસારો થાય, 10%, 10 વર્ષે આખું ઇન્સ્ટ્રુમેન્ટ ઘસાઈ જવાનું હોય તો 1 વર્ષનું 10% ઘસાય, એટલે 4 લાખનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો × 10 કરી એટલે 0.100/10 થાય, એટલે 0.1 થયા, એટલે 4 લાખ × 0.1 એટલે 40,000 જેટલું ઓછી કિંમત થઈ જાય. એટલે એને 4,00,000 ઓછા 40,000 કરવાના એટલે કેટલા થયા, 3,60,000 રૂપિયા. હવે બીજા વર્ષની ગણતરી કરીએ તો 3,60,000ની ગણતરી કરવાની, 3,60,000 × 0.1 આપણે દર વર્ષે ગણતા હતા એ પ્રમાણે, અને એનો જવાબ આવશે 36,000. પાછા 36,000 ઓછા કરવાના, એમ વર્ષે થશે અને છેલ્લે કિંમત કે 0 થઈ જાય ઘસારા પ્રમાણે. એટલે આ ગણતરી છે એને શું કહેવાય, ઘટતી કિંમતની રીત, કેમ કે દર વર્ષે ઘટતી ઘટતી કિંમત જાય એના ટકાવારી પ્રમાણે, એટલે એને ઘટતી કિંમતની રીત કહે છે. આ થઈ આપણે આજે 2 રીતો જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી 1 રીત જોઈશું, સિંક્રોનસ ફંડની રીત. થેન્ક યુ.